બાળકો તમારી ચોપડી ભાવિક અક્ષર લેખન બાળકો હવે આપણે યુનિટ 207 ના શબ્દ લખવાના છે જો બાળકો આપણે શબ્દ બોલીશું ગુલાબ શું બોલાય અને ગુલાબ આપણે બોલતા જઈશું અને લખતા જઈશું ગુલાબ ટુવાલ તો બોલીશું અને લખીશું ટુવાલ સુકાન શું બોલાય બાળકો અને સુકાન દુકાન તો બોલીશું અને લખીશું દુકાન બાળકો આપણે આ શબ્દ બોલીને નોટમાં લખ્યા એ જ પ્રમાણે તમારે બાજુના ખાના શબ્દ બોલતા જવાનું છે અને નોટમાં લખતા જવાનું છે હવે આપણે આ ખાનું છે એના શબ્દ બોલીશું અહીંયા શબ્દ છે એ બોલવાના છે ચાલો કયો શબ્દ છે પહેલું પૂંજન બોલજો અને લખજો મારી સાથે પૂંજન સૂચન શું બોલાય અને સૂચન કૂપન બોલશીશું અને લખીશું કૂપન સૂતર શું બોલાય અને સૂતર તો આપણે લખ્યું સૂતર જો આપણે આ ખાનું બોલીને લખ્યું નોટબુકમાં તમારે પણ આ ખાનું બોલતા જઈને લખવાનું છે આપણે હવે જો નવા ખાના શબ્દ શું બોલાય અને મોટર શું બોલાય મોટર બોલીશું અને લખીશું મોટર કોતર શું બોલાય અને કોતર લોલક શું કહેવાનું બાળકો અને લોલક ઢોલક શું બોલાય કયો શબ્દ છે બાળકો ઢોલક ત્યાર પછી ગોટલો શું કહેવાય બાળકો કયો શબ્દ બોલાય ગોટલો ચોટલો રોટલો લખીશું અને બોલીશું રોટલો ઓટલો શું બોલાશે બાળકો ઓટલો તો બાળકો આ પ્રમાણે તમારે યુનિટ 207ના શબ્દ બોલતા જવાના છે અને નોટબુકમાં સારા અક્ષરે લખતા જવાના છે યુનિટ 208 બાળકો આપણે એક આના માત્રાવાળા શબ્દ બોલવાના છે અને નોટબુકમાં લખવાના છે તમે પણ મારી સાથે બોલજો અને લખજો ચોપડી શું બોલાશે બાળકો પહેલો શબ્દ આપણો ચોપડી ટોપલી બોલતા જજો અને લખતા જજો મારી સાથે ટોપલી રોટલી શું બોલાશે બાળકો રોટલી નોકરી તો લખીશું આપણે નોકરી જો આપણે એક ખાનું બોલીને લખ્યા ને તો તમારે આ બીજું ખાનું પણ બોલતા જઈને એની સાથે નીચે લખતા જવાનું છે હવે આપણે ત્રીજા ખાનાના શબ્દ બોલીશું અને લખીશું શું છે જીરાફ કયો શબ્દ છે બાળકો જીરાફ તો આપણે લખીશું અને બોલીશું જીરાફ શિયાળ શું બોલાય બાળકો અને શિયાળ નિશાળ કયો શબ્દ છે બાળકો નિશાળ બોલવાનું છે અને લખવાનું છે મારી સાથે સિતાર તો લખીશું આપણે બોલતા જઈને સિતાર જો આપણે આ ખાનું બોલીને લખ્યા ને તમારે આ ખાનું બોલીને એની સાથે નીચે લખવાનું છે ચાલો આપણે બે માત્રાવાળા શબ્દ બોલીએ ચૈતર શું બોલાય ચૈતર તો લખીશું અને બોલીશું ચૈતર રૈયત રૈયત ભૈરવ શું બોલાય બાળકો ભૈરવ સૈયદ તો લખીશું આપણે સૈયદ ઔષધ શું બોલાય બાળકો કયો શબ્દ છે ઔષધ બોલતા જઈશું અને લખતા જઈશું ઔષધ કૌરવ શું બોલાશે બાળકો કૌરવ ચૌદસ લખતા જઈશું અને બોલતા જઈશું ચૌદસ યૌવન શું બોલાશે બાળકો યૌવન તો આપણે લખીશું અને બોલીશું યૌવન તો જો બાળકો આ પ્રમાણે તમારે 208 યુનિટના શબ્દ પણ બોલતા જવાનું છે અને નોટબુકમાં સારા અક્ષરે લખતા જવાનું છે બાળકો આપણે હવે શબ્દનું વાંચન કરીશું ફરીથી શબ્દ વાંચીએ તમે પણ મારી સાથે બોલજો ગુલાબ ટુવાલ સુકાન દુકાન પારણું બારણું માટલું લાકડું પૂંજન સૂચન સ્કૂપન સૂતર પૂછડી ઝૂંપડી ચૂંદડી ચૂંટણી મોટર કાતર લોલક ઢોલક ગોટલો ચોટલો રોટલો ઓટલો હવે આપણે 208 યુનિટના શબ્દ બોલવાના છે ચોપડી ટોપલી રોટલી નોકરી નિયમ તિલક સિલક લીટર જીરાફ
શિયાળ નિશાળ સિતાર કિનારો મિનારો શિયાળો બિચારો ચૈતર રૈયત ભૈરવ સૈયદ ઔષધ કૌરવ ચૌદસ યૌવન જો બાળકો આપણે શબ્દ બોલ્યા ને તો તમારે પણ શબ્દ બોલતા જઈને નોટમાં સારા અક્ષરે લખવાના છે પાન નંબર 68 વાક્ય વાંચો અને નોટબુકમાં સારા અક્ષરે લખો ચાલો બાળકો આપણે હવે વાક્ય વાંચીશું કાજલ ભણે છે અલકા ગણે છે કેતન જમે છે દેવલ હસે છે હંસા રમે છે ચંદા ફરે છે મીતા વણે છે મીના રડે છે રઘુ ચીકુ ખાય છે શું બોલાય બાળકો રઘુ ચીકુ ખાય છે ગોપી બોર લાવે છે ભગો ઢોલ લાવે છે રવિ ખેતી કરે છે જો બાળકો આ 209 યુનિટના શબ્દ આપણે વાંચ્યા હવે આપણે 210 યુનિટના શબ્દ વાંચીશું શબ્દ કયો છે આપણા વાક્ય વાક્ય છે આપણા સરલા પાપડ લાવે છે શું વંચાય બાળકો સરલા પાપડ લાવે છે કાંજી બાછડી ચારે છે રમેશ રેવડી આપે છે બંસરી ઘંટ વગાડે છે અતુલ ટેબલ બનાવે છે કોમલ ચોપડી વાંચે છે મોહન હલવો ખાય છે સવિતા સિતાર વગાડે છે બાળકો આપણે વાક્ય વાંચ્યા ને તમારી નોટબુક પર સારા અક્ષરે લખવાના છે મારી સાથે લખજો અને બોલજો કાજલ ભણે છે શું બોલવાનું બાળકો કાજલ ભણે છે આપણે વાક્ય બોલ્યા તમારે લખવાનું છે કાજલ ભણે છે વાક્ય બીજું લખીશું આપણે અલકા ગણે છે ચાલો લખજો મારી સાથે અલકા ગણે છે ત્રીજું વાક્ય કેતન જમે છે આપણે લખીશું કેતન જમે છે દેવલ હસે છે ચોથું વાક્ય આપણું કયું છે દેવલ હસે છે તો બાળકો આ પ્રમાણે તમારે વાક્ય બોલતા જવાના છે અને નોટમાં લખતા જવાના છે તો બાળકો આ પ્રમાણે તમારે 209 અને 210 યુનિટના વાક્ય બોલતા જવાનું છે અને નોટબુકમાં સારા અક્ષર એકવાર લખવાના છે ચિત્ર ઓળખીને વાક્ય પૂર્ણ કરો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો જો બાળકો અહીંયા તમને ચિત્ર આપ્યા છે તેનું તમારે નામ લખવાનું છે તમારે ચોપડી તમારી નોટમાં ચિત્ર દોરવાના નથી માત્ર વાક્ય જ લખવાના છે જો કાજલ કાતર લાવ જમના દાડમ લાવ અલકા આદણી લાવ તાર આપવા વાડકી લાવ ઘી ગાળવા ગળણી લાવ પૂરી કાઢવા ઝારી લાવ જો બાળકો અહીંયા તમને ચિત્ર આપ્યા છે એના અહીંયા નામ લખી બતાવ્યા છે તમારે ચિત્ર દોરવાની જગ્યા પર માત્ર કાજલ કાતર લાવ આ પ્રમાણે ખાલી વાક્ય તમારે લખવાના છે એ જ પ્રમાણે તમે જુઓ નીચે બીજા વાક્ય આપ્યા છે ચિત્ર આપ્યું છે તે પ્રમાણે તમારે શબ્દ લખવાનો છે તો જો આ દરવાનું ચિત્ર છે ને તો શું બોલીશું આપણે કોમલ બાજરી દળે છે કોમલ બાજરી દળે છે કેટન બૂટ પહેરે છે કેસવ માળા કરે છે શંકર મંદિરે જાય છે મોહન ચંપલ પહેરે છે ચતુર શંખ વગાડે છે તો બાળકો આ પ્રમાણે તમારે ચિત્ર ઓળખી વાક્ય પૂર્ણ કરવાના છે અને નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે